નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ગણિતની અંદર ખૂબ જ બેઝિક વિડીયો લઈને આવ્યો છું, કંપાસ પેટીનો પરિચય. કોઈપણ વિદ્યાર્થી હોય, કોઈપણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો હોય, કંપાસ પેટીનો ઉપયોગ તો એણે કર્યો જ હોય. શું તમે કંપાસ પેટીના બધા જ સાધનોને ઓળખો છો? અને એનાથી આગળ એક પ્રશ્ન પૂછું, તમે કદાચ બધા સાધનોને ઓળખતા પણ હો, તો શું તમને કંપાસ પેટીમાંના બધા જ સાધનોનો ઉપયોગ ખબર છે? તો ચાલો મિત્રો જોઈએ કંપાસ પેટીના સાધનોના નામ અને આ દરેક સાધનનો ઉપયોગ. સૌથી પહેલા આપણે જોઈશું રૂલર, અથવા તો અંગ્રેજીમાં એને સ્કેલ પણ કહે છે, અને આપણે એને ગુજરાતીમાં માપપટ્ટી કહીએ છીએ. મિત્રો, માપપટ્ટી જે છે એ પ્લાસ્ટિકની પણ આવતી હોય છે અને ધાતુની પણ આવતી હોય છે. માપપટ્ટીનો ઉપયોગ તો તમને ખબર છે, સીધી લાઈન દોરવી હોય અથવા તો ચોક્કસ લંબાઈના માપનો રેખાખંડ દોરવો હોય તો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો કોઈ રેખાખંડ આપણને આપ્યો હોય અને એને આપણે માપવું હોય એની લંબાઈ કેટલી, તો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કંપાસ પેટીનો બીજો એક સભ્ય છે ઇરેઝર, અથવા તો આપણે એને ગુજરાતીમાં રબર કહીએ છીએ. મિત્રો, વિદ્યાર્થીઓ જે છે જાત જાતના ઇરેઝર અથવા તો રબર લાવતા હોય છે, સફેદ પણ સફેદ રંગના પણ હોય છે. ઘણી વખત ઇરેઝર જે છે એ રંગીન પણ હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓ તો આ ઇરેઝર સુગંધીવાળા લાવતા હોય છે, એટલે પેન્સિલ વડે કોઈ લખાણ લખેલું હોય અથવા તો દોરેલું હોય તો ઇરેઝર વડે એને અથવા તો રબર વડે એને ભૂસવામાં આવે તો સરસ મજાની સુગંધ પણ આવતી હોય છે. આમ ઇરેઝરનો ઉપયોગ જે છે એ પેન્સિલ વડે લખેલું લખાણ કે દોરેલું જે ચિત્ર હોય એને ભૂસવા માટે થાય છે. શાર્પનર, અથવા તો આપણે એને ગુજરાતીમાં સંચો કહીએ છીએ. સંચાનો ઉપયોગ આપણી પાસે જે પેન્સિલ હોય એની અણી કાઢવા માટે થતો હોય છે. કંપાસ પેટીનો નવો એક સભ્ય મિત્રો પેન્સિલ. પેન્સિલથી તો તમે સૌ પરિચિત છો જ. અહીંયા મેં બે જાતની પેન્સિલ બતાવી છે. એક પેન્સિલ જે છે રૂટીન છે, આપણે એને વર્ષોથી વાપરતા આવ્યા છે. એની અણી બ્લેડ વડે કે સંચા વડે આપણે કરતા હોઈએ છીએ. ઘણી વખત આ પેન્સિલની પાછળ રબર પણ હોય છે, જેથી લખેલું લખાણ અથવા તો આપણે કોઈ લખાણ લખ્યું હોય ભૂલથી તેને ભૂસી શકાય છે. અને એની બાજુમાં બીજી એક પેન્સિલ બતાવી છે મિત્રો, આને ક્લચ પેન્સિલ કહેવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે એની લીડ હોય છે. અહીં 0.5 mm લીડ હોય એવી એક ક્લચ પેન્સિલ બતાવેલી છે. આ પેન્સિલની ક્લચ પેન્સિલ જે છે એની વિશેષતા એ છે કે એની અણી જે છે એ ઘસાઈ જાય અથવા વપરાઈ જાય તો આપણે એની અંદર નવી અણી કે પેન્સિલ લીડ નાખી શકતા હોઈએ છીએ. જ્યારે આ જે જૂની રૂટીન પેન્સિલ છે એ ઘસાઈ જાય એટલે પૂરી થઈ જાય છે, પછી આપણે એની જગ્યાએ નવી લાવવી પડતી હોય છે. કંપાસ પેટીનો ખૂબ જ અગત્યનો સભ્ય કંપાસ, અથવા તો પરિકર. પરિકર તો આપણે સૌએ જોયું જ છે. પરિકરના આ જે બે પગ હોય છે એને જોડવા માટે નટ બોલ્ટ વડે એનું જોડાણ કરેલું હોય છે, અને પરિકરનો આપણે વારંવાર ઉપયોગ કરીએ તો આ નટ બોલ્ટ જે છે એ ઢીલા પડી જતા હોય છે. અને આ નટ બોલ્ટને ટાઈટ કરવા માટે એની બરાબર બાજુમાં મેં એક પાનું દર્શાવ્યું છે. આ પાનાના ઉપયોગ વડે પરિકરના જે બે પગ છે કે જે ઢીલા પડી ગયા છે તો લપટા પડી ગયા છે એને ફિટ કરી શકે. મિત્રો, પરિકરનો એક પગ છે એમાં ધાતુની અણી હોય છે અને બીજા પગમાં પેન્સિલને ભેરવવામાં આવે છે. અને પરિકરનો મુખ્ય ઉપયોગ તમને ખબર જ છે, વર્તુળ દોરવા અને વર્તુળના ચાપ દોરવા માટે થતો હોય છે. કંપાસ પેટીનો બીજો એક સભ્ય ડિવાઈડર, અથવા તો ગુજરાતીમાં એને દ્વિભાજક કહે છે. આ સાધનનો વિદ્યાર્થીઓ ખૂબ ઓછો ઉપયોગ કરતા હોય છે, અને ઘણી વખત તો આ સાધનનું નામ પૂછવામાં આવે તો પણ વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે આ સાધનનું નામ શું છે. મિત્રો, આ સાધનનું નામ દ્વિભાજક છે. હવે સવાલ એ થાય કે આ સાધનનો ઉપયોગ શું? તો આપણને કોઈ રેખાખંડ આપેલો હોય અને એ રેખાખંડની લંબાઈ માપવી હોય તો એની બે અણીઓ રેખાખંડના બે છેડે મૂકવામાં આવે છે, અથવા તો કોઈ ચાપ આપ્યો હોય અને એની લંબાઈ શોધવી હોય તો ચાપના બે છેડે આ જે દ્વિભાજક છે એની અણીઓ ગોઠવવામાં આવે છે, અને એ અણીઓ જે છે એ પછી માપપટ્ટી પર અથવા તો આપણે એને ફૂટપટ્ટી પણ ઘણી વખત કહેતા હોય છે એની પર મૂકવામાં આવે છે, અને એ ચાપની કે રેખાખંડની લંબાઈ શોધી શકાય છે. સવાલ એ થાય કે શું સીધું માપપટ્ટી વડે માપી શકાતું હોય તો આ દ્વિભાજકનો ઉપયોગ કરવો જરૂરી છે? જી હા મિત્રો,
વિભાજકથી વધુ ચોકસાઈથી રેખાખંડ કે ચાપનું માપ માપી શકાય છે. એટલું જ નહીં, ઘણી વખત રેખાખંડ એવી જગ્યાએ હોય કે જ્યાં માપપટ્ટી પહોંચી શકતી નથી, અથવા તો બે બિંદુઓ એવી જગ્યાએ હોય કે જ્યાં માપપટ્ટી ગોઠવી શકાતી નથી, તો એવી વખતે દ્વિભાજકની અણીઓ સરળતાથી ત્યાં ગોઠવી શકાય છે અને પછી માપપટ્ટીની મદદથી એની લંબાઈ માપી શકાય. પ્રોટ્રેક્ટર અથવા તો ગુજરાતીમાં આને વણમાપક કહે છે. આ સાધનનો તો આપ સૌએ ઉપયોગ કર્યો જ હશે. આ સાધનની મદદથી 0 થી 180 અંશના ખૂણા દોરી શકાય છે અથવા તો માપી શકાય. સેટ સ્ક્વેર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીમાં કાટખૂણિયા તરીકે પણ ઓળખતા હોય છે. અહીંયા આગળ બે મેં સેટ સ્ક્વેર દર્શાવેલા છે, નંબર 1 અને નંબર 2. મિત્રો, નંબર 1 જે છે એનો આ જે વચ્ચેનો ખૂણો છે એ 90 અંશનો છે અને બાકીના બે છેડાના જે ખૂણા છે એ 45-45 નો. એટલે આ જે સેટ સ્ક્વેર છે એને 45-45 45-45 ડિગ્રીનું સેટ સ્ક્વેર કહે છે. અને એની બરાબર બાજુમાં નંબર 2 વાળું સેટ સ્ક્વેર છે એનો એક છેડો જે નાનો ખૂણો છે એ 30 અંશનો છે અને બીજા છેડાનો મોટો ખૂણો છે એ 60 અંશનો છે અને વચ્ચેનો 90 અંશનો ખૂણો છે. એટલે આ જે બીજા નંબરનું સેટ સ્ક્વેર છે એને 30-60 અંશનો સેટ સ્ક્વેર કહેવાય, મતલબ 30-60 નું સેટ સ્ક્વેર કહેવાય. હવે સવાલ એ થાય કે આ સેટ સ્ક્વેરનો ઉપયોગ શું છે? મોટાભાગના વિદ્યાર્થીઓ આનો ઉપયોગ નથી કરેલો હતો. મિત્રો, આ સેટ સ્ક્વેરનો ઉપયોગ 45 અંશનો ખૂણો દોરવા, 90 અંશનો ખૂણો દોરવા, 30 અંશનો ખૂણો દોરવા અને 60 અંશનો ખૂણો દોરવા માટે મોટેભાગે આનો ઉપયોગ થતો હોય છે. અને આ ઉપરાંત એનો સૌથી વધુ અગત્યનો ઉપયોગ કોઈ એક રેખાખંડ આપ્યો હોય અને એની ઉપર લંબ રેખાખંડ દોરવો હોય, અથવા તો કોઈ એક રેખાખંડ આપ્યો હોય અને બીજી કોઈ જગ્યાએ બીજું કોઈ બિંદુ આપેલું હોય અને બીજા બિંદુએથી આપેલા રેખાખંડને સમાંતર રેખાખંડ દોરવો હોય, તો આ સેટ સ્ક્વેરની મદદથી દોરી શકાતા હોય છે. તમને આનો ઉપયોગ કરતા ના આવડતો હોય અથવા તો તમે આ સેટ સ્ક્વેરનો ઉપયોગ કદી ના કર્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું તમને આ બંને સેટ સ્ક્વેરનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરીને બતાવીશ જે તમને ગણિતમાં કે આગળ જતા એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખૂબ ઉપયોગી થશે.